અને આ YouTube ચેનલ ઉપર વહેલી સવારે 4 વાગ્યે વિડિયો પબ્લિશ કરવામાં આવે છે અને તે વિષય છે કરંટ અફેર જી હા મિત્રો ખાસ કરીને ક્લાસ 1 2 ની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો માટે એક ઉચ્ચ કક્ષાનો કરંટ અફેરનો વિડિયો આ ચેનલ ઉપર આપવામાં આવે છે તમારી અનુકૂળતાએ એકવાર જોઈ લેશો તો તમને પણ ખ્યાલ આવશે કે કરંટ અફેર સંદર્ભે ક્યાંય જો પૂર્તતા કરવા જવું હોય

અને અશોમ માલા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો આ અશોમ માલા પ્રોગ્રામ છે શું ચાલો એની ક્રમિક રજૂઆત જોઈએ તો સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય સમાચારમાં વાત કરીએ ઓરિસ્સાની ઓરિસ્સાના ભુવનેશ્વરમાં કોવિડ વોરિયર મેમોરિયલનું નિર્માણ કરવામાં આવશે કઈ જગ્યાએ તો કે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આ કોવિડ વોરિયર મેમોરિયલનું નિર્માણ કરવામાં આવશે હવે તમને આ ટાઇટલ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કોરોના વાયરસ ની અંદર જે લોકોની સેવા કરનારા જે વોરિયર હતા એવા લોકોની યાદી માટે આ એક મેમોરિયલ એક સ્મૃતિ સંગ્રહાલય ઊભું કરવામાં આવશે ભુવનેશ્વર ખાતે અને ઓરિસ્સા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ભુવનેશ્વર ખાતે કોવિડ યોદ્ધા સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કોરોના મહામારીમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો અને કોરોના યોદ્ધાઓના બલિદાન અને સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે આ સ્મારક બનાવવામાં આવશે અને ભુવનેશ્વરમાં કઈ જગ્યાએ આ સ્મારક બનાવવામાં આવનાર છે તો યાદ રાખો ભુવનેશ્વરના બીજુ પટનાયક પાર્કના આ ઉદ્દેશ્ય માટે પસંદ કરવામાં આવ્યો છે બીજુ પટનાયક પાર્કને આ ઉદ્દેશ્ય માટે પસંદ કરાયો છે અને જ્યારે વાત કરીએ ઓરિસ્સાની તો તમે મેપમાં જુઓ ઓરિસ્સા અહીં ગુલાબી રંગમાં તમે મેપમાં જોઈ શકો છો અને ઓરિસ્સાની આસપાસ કયા રાજ્યો સંકળાયેલા છે જોડાયેલા છે તો અહીં છે મિત્રો પશ્ચિમ બંગાળ અહીં કયું રાજ્ય આવશે ઝારખંડ આ છે છત્તીસગઢ અને અહીં છે આંધ્રપ્રદેશ ચાર રાજ્યો સાથે સરહદ ધરાવે છે અને અહીં એક દ્વીપ આવેલો છે જેનું નામ છે વિલર દ્વીપ નામ બદલાઈ ગયું છે અબ્દુલ કલામ દ્વીપ અને અહીં

અને ઓરિસ્સાના મુખ્યમંત્રી કોણ છે નવીન પટનાયક ઓરિસ્સાના રાજ્યપાલ કોણ છે ગણેશીલાલ અને ઓરિસ્સાની રાજધાનીનું નામ છે ભુવનેશ્વર આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં તો તાજેતરમાં આસામમાં અસોમ માલા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેવી રીતે ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત મિત્રો આપણા જે દરિયા કિનારે આવેલા બંદરો છે તેને રોડ માર્ગે કનેક્ટિવિટી જોડવા માટે રોડ માર્ગે કનેક્ટિવિટીથી જોડવા માટે આ જેવી રીતે ભારત માલા પ્રોજેક્ટ છે એવી રીતે અશોમ માલા દ્વારા ત્યાં રોડ નું જે માળખું છે એને સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે તો આસામના સોનિતપુર જિલ્લાના દેકિયા ઝુલીમા અશોમ માલા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે આ પહેલાં રાજ્યના માર્ગ માળખાને વેગ આપવા માટે અને આસામની આર્થિક પ્રગતિમાં સુધારો લાવવામાં મિત્રો જે આ અસોમ માલા પ્રોજેક્ટ છે તે ખૂબ જ ફાયદો કરાવશે અને આ પ્રોગ્રામ સતત ક્ષેત્ર માહિતી સંગ્રહ દ્વારા અસરકારક જાળવણી અને તેના માર્ગ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથેના જોડાણને મજબૂત બનાવે છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે તો કે રાજ્યમાં પ્રાદેશિક રાજમાર્ગો અને મુખ્ય જિલ્લા રોડ નું નેટવર્ક ઊભું કરવાનો છે એટલે જ નામ અપાયું છે અસોમ માળા એટલે કે માળાની અંદર જેવી રીતે મણકો પરાવાય અને સમગ્ર માળા સર્જન પામે એવી રીતે જુદા જુદા જિલ્લા વચ્ચે રોડ કનેક્ટિવિટી સરસ રીતે આયોજિત કરવી વિકસિત કરવી અને તમે મેપમાં જુઓ આ ગુલાબી રંગમાં તમે જોઈ શકો છો સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય એટલે અસમ અસમની આસપાસ ઘણા બધા રાજ્યો આવેલા છે તો ચાલો કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે એનો જવાબ તમારે આ મેપને આધારે કહેવાનો છે કે નીચેનામાંથી કયા કયા રાજ્યો સાથે સરહદ ધરાવે છે એ આખું લિસ્ટ તમારે આપવાનું છે હું અસમની અંદર કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એની વાત કરું તો અસમની અંદર કાજીરંગા નેશનલ પાર્ક આવેલો છે અને જે સમગ્ર વિશ્વમાં એક શિંગી ગેંડા માટે વિશ્વ વિખ્યાત છે અને આ સિવાય માનસ નેશનલ પાર્ક પણ કયા

એ મેજબાતમે જોઈ શકો છો સતીશવર બાલ અને તેઓ બને છે એગોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ભારતની પ્રથમ ડિજિટલ એકમાત્ર જીવન વીમા કંપની એટલે એગોન લાઈફ ઇન્સ્યોરન્સ એગોન લાઈફ ઇન્સ્યોરન્સ એ સતીશ્વર બાલકૃષ્ણનને કૃષ્ણન પ્રબંધ નિર્દેશક એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને બાલ કૃષ્ણન એગોન લાઈફ પહેલા તેઓ એ ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ રિલાયન્સ લાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રેડેન્શિયલ લાઈફ સાથે કામ કર્યું છે અને તેઓ વ્યવસાયે સીએ છે એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એગોન લાઈફ ઇન્સ્યોરન્સ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે મુંબઈ મુકામે અને એગોન લાઈફ ઇન્સ્યોરન્સ ની સ્થાપના ક્યારે થાય છે બે હજાર આઠ માં એગોન લાઇફ ઇન્સ્યોરન્સ ની સ્થાપના થાય છે સલો મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારની હવે વાત કરીએ તો તાજેતરમાં પ્રિયંકા ચોપરા જોનાસે અનફિનિશ્ડ અ મેમોયર નામના પોતાના પુસ્તકને લોન્ચ કર્યું છે તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે એક જાણીતી બોલીવુડ અભિનેત્રી હવે બની ગયા છે એક લેખિકા અને તેઓનું પુસ્તકનું નામ છે અનફિનિશ્ડ અ મેમોયર અને આ પુસ્તક તેઓનું પ્રથમ પુસ્તક છે બોલીવુડ તથા હોલીવુડ અભિનેત્રી નિર્માતા એવા પ્રિય પોતાના આ નવા પુસ્તકના પ્રકાશન પ્રકાશિત આ પુસ્તક છે જે એક અભિનેત્રી અને નિર્માતાના રૂપમાં તેની વીસ વર્ષીય કારકિર્દીને કવર કરે છે અહીં તે પુસ્તકનો તમે ટાઈટલ પણ જોઈ શકો છો અહીં લખેલું છે અનફિનિશ્ડ અ મેમોયર અને તેના લેખિકા છે પ્રિયંકા ચોપરા જોનાસ અને પ્રિયંકા ચોપરા જોનાસ એક યુનિસેફ ગુડવિલ એમ્બેસેડરના રૂપમાં પણ કાર્ય કરે છે અને આ પુસ્તકમાં તેઓએ પોતાના બાળપણનો ભારતમાં વિતાવેલો સમય ત્યારબાદ અમેરિકામાં વિતાવેલો સમય ભારત પરત આવવાથી લઈને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતામાં મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ તાજ વિજેતા જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરી છે ઇમેજમાં તમે જોઈ શકો છો પ્રિયંકા ચોપરા તેઓ મિસ વર્લ્ડ પણ બન્યા હતા અને કયા વર્ષે બન્યા હતા એ તમારે રિસર્ચ કરવાનું છે તો આ દરેક બાબતોની સાથે તેણીએ વૈશ્વિક અભિનય કારકિર્દીની શુભ શરૂઆત કરી હતી જીવનમાં અનેક સંઘર્ષો પસાર કરી અને આ ઊંચાઈ સુધી પહોંચ્યા છે પ્રિયંકા ચોપરાજી અને હવે આપણે કમેન્ટ બોક્સની વાત કરીએ

એના બહાર આવવા માટે મિત્રો જે ફાટ પડે અને એને લીધે ધરતી ધ્રુજી ઉઠે છે તો આ એક ભૌગોલિક કારણ છે પરંતુ જે આ ભૂકંપ આવે છે એને માપવા માટે જે સાધન વપરાય છે તેને કહેવાય છે સિસ્મોગ્રાફ અને આવી સરસ મજાની વાતો સી સીસોદિયા નટવરસિંહ જિગ્નેશ ગામિત આ બંને મિત્રોએ લખી છે એ સિવાય ધર્મિષ્ઠા ડોડિયાએ પણ તાજિકિસ્તાનમાં ભૂકંપ આપ્યો ભૂકંપ માપવાનું સાધન સિસ્મોગ્રાફ એનો ઉલ્લેખ કર્યો છે તો શુક્લા પ્રકાશે પણ સીએનજી અને એલપીજી ના પૂરા નામ કહ્યા છે કારણ કે ગઈકાલના કરંટ અફેરના વિડીયોમાં મેં પૂછ્યું હતું સીએનજી નું પૂરું નામ થાય છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ તો એલપીજી નું પૂરું નામ થાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને પીએનજી નું પૂરું નામ થાય છે પાઇપડ નેચરલ ગેસ ઘણી બધી પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાન સબ્જેક્ટમાં પૂછાઈ જાય યાદ રાખી લેજો હિરલ ઠાકોરે પણ

અને જે મિત્રોના નામ કદાચ નથી લેવાયા પણ એ મિત્રોને પણ અભિનંદન અહીં આપણે મિત્રોની જ વાત લઈએ છીએ દિવસે ને દિવસે આજના દિન વિશેષના વિડીયોમાં પંદર ફેબ્રુઆરીના દિન વિશેષના વિડીયોમાં આપણે ડોંગરેજી મહારાજ તો એક ખગોળવિદ એવા ગેલેલીઓ ગેલેલી મિરજા ગાલિબ જેવા એક શાયર અને નામદેવ ઢસાલ જેવા એક સાહિત્યકારની વાત આજના દિન વિશેષના વિડિયોમાં કરવાના છીએ જોવાનું ન ભૂલતા અને જે મારે પ્રશ્ન પૂછવો છે તે પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે કેન્દ્ર સરકારે કઈ માઇક્રો બ્લોગિંગ સાઇટને નોટિસ ફટકારી છે માઇક્રો બ્લોગિંગ સાઇટ કદાચ ઘણા મિત્રો યુઝ કરતા હશે પરંતુ આ માઇક્રો બ્લોગિંગ સાઇટ કોને કહેવાય કાલે વાત કરીશું ઓકે ઉદાહરણ સાથે પરંતુ કેન્દ્ર સરકારે કઈ માઇક્રો બ્લોગિંગ સાઇટને તાજેતરમાં નોટિસ ફટકારી છે ઓકે કાલે જવાબ આપજો અને કદાચ આનો જવાબ મેળવવા ઈચ્છતા હો તો એજ્યુ એફરની હિન્દી યુટ્યુબ ચેનલ જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી ઉપર આ પ્રશ્ન વિશે ચર્ચા કરવામાં આવેલી છે જોઈ લેજો અને પછી જવાબ આપજો ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ